नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में छो ने? सरस, वेरी गुड। विद्यार्थी मित्रों, आज अपने धोरण 8 की अंदर विषय गणित प्रकरण नंबर 12 घात ने घातांक की बात करवानी छे। अगाउ आपणे उदाहरण 7 सुधीना दाखलाओ छे एनो अभ्यास कर्यो हतो अने एना स्वाध्याय छे 12.1 नो पण आपणे अभ्यास कर्यो। आजे आपणे एना पछीना जे उदाहरण छे ए उदाहरण अने स्वाध्याय 12.2 ना दाखलानी चर्चा करवानी छे। तो दरेक विद्यार्थी छे पोतानुं पाठ्यपुस्तक छे जोड़े राखे, पोतानी बुक छे जोड़े राखे, अहीं केवी रीते समजावामां आवे छे ए बराबर एनी नोंध करे। अने बीजो के हजु पण तमे जो आ चेनलने सब्सक्राइब न करी होय तो प्लीज सौथी पहला सब्सक्राइब करी लो, जेथी नवा अपलोड थता वीडियो छे ए तमने मळता रहे अने तमारो अभ्यास छे तमे जाते करी शको। तो विद्यार्थी मित्रों, अगाउ आपणे जोई गया ए प्रमाणे उदाहरण 8 पण एवुं ज छे के नीचे आपेली संख्याओ छे एने प्रमाणित स्वरूप में दर्शावो। तो उदाहरण 8 की अंदर आपणो पहेलो दाखलो छे कि 0.00035 छे। तो प्रमाणित स्वरूप में दर्शावा माटे शुं करवुं पड़े? तो सौथी पहेला मैं अगाउ कीधुं एम के जे बे संख्याओ आपणे प्रथम जे बे संख्याओ छे एने वच्चे दशांश चिन्ह आपणे मूकवानुं छे। तो अहींया दशांश चिन्ह छे ए आ जग्याए छे, एने उठावी अने आपणे 3 अने 5 नी वच्चे मूकवानुं छे। अने आ संख्या छे नानी छे एटला माटे दशांश चिन्ह छे ए आपणे जमणी बाजुए खसे छे, एटला माटे ऊपर छे ऋण घात दर्शावानी छे। तो जेटला अंक आ दशांश चिन्ह खसे एटला 10 नी ऊपर ऋण घात दर्शावानी छे। तो अहींया शुं थशे के 3.5 दशांश चिन्ह छे सीधू आ जग्याए आवतुं रह्युं। हवे आपणे गणतरी करवानी छे, 1, 2, 3, 4 अने 5 अंक छे ए जमणी बाजु खसे छे એટલે એની ઉપર -5 ઘાત આવશે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દશાંશ ચિહ્ન છે એ આપણે જેટલા અંક ખસીએ છીએ બરાબર એટલી ઉપર ઘાત દર્શાવવાની છે। જો જમણી બાજુએ ખસીએ તો ઋણ ઘાત દર્શાવવાની રહેશે। તો આ એનું પ્રમાણિત સ્વરૂપ થઈ જશે। એવી જ રીતે બીજો દાખલો આપ્યો છે કે 405 અને પાછળ 1, 2, 3 અને 4 મીંડા આપેલા છે, એટલે કે 450,000 જેવી કંઈ કિંમત થાય છે બરાબર। તો અહીંયા આપણે કેવી રીતે ગણતરી કરવી એ જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટી સંખ્યા છે, તરત દેખાય છે આ સંખ્યા કેવી છે, નાની। નાની સંખ્યા હોય એટલે ઉપર ઋણ ઘાત આવે, મોટી સંખ્યા હોય તો કઈ ઘાત આવશે, ધન ઘાત દર્શાવવાની છે। તો અહીંયા દશાંશ ચિહ્ન ક્યાં મૂકવું? તો દશાંશ ચિહ્ન છે એ 4 અને 0 ની વચ્ચે, પણ આગળ 5 પણ આપણે દર્શાવવા પડશે, એટલે દશાંશ ચિહ્ન અહીં છે એને અહીંથી ઉઠાવીને દશાંશ ચિહ્ન છે 4 અને 0 વચ્ચે મૂકવાના છે। તો કેટલા અંક ખસે છે આપણે જોવાનું, એટલે 4.05 અહીંયા જેટલા અંક હોય એટલા બધા લખવાના જ છે, ખાલી 0 નથી દર્શાવવાના। હવે દશાંશ ચિહ્ન આ જગ્યાએ છે ત્યાંથી આપણે કેટલા અંક ખસ્યા, 1, 2, 3, 4, 5 અને 6 અંક ખસ્યા, અને ડાબી બાજુ ખસીએ છે, દશાંશ ચિહ્ન ડાબી બાજુ જાય છે માટે ધન ઘાત આવશે, એટલે કે 10 ની 1, 2, 3, 4, 5 અને 6 આવશે। અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ મોટી સંખ્યા છે એટલે ધન ઘાત આવશે, નાની સંખ્યા હોય તો ઋણ ઘાત આવશે। એક એ રીતે પણ યાદ રાખી શકાય, દશાંશ ચિહ્નને જો જમણી બાજુએ લઈ જવામાં આવે તો ઋણ ઘાત આવશે, દશાંશ ચિહ્નને જો જમણી બાજુએ ડાબી બાજુએ લઈ જવામાં આવે તો ધન ઘાત આવશે। તો આ રીતે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય છે। ત્યાર પછીનું ઉદાહરણ છે 9 કે નીચેની સંખ્યાઓને સામાન્ય સ્વરૂપમાં લખો અને ઘાત સ્વરૂપે આપેલી છે એને આપણે આવી સામાન્ય સ્વરૂપમાં ફેરવવાની છે। તો એમાં પણ તમે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો ઋણ ઘાત આવે તો શું કરવું અને ધન ઘાત આવે તો શું કરવું। તો અહીંયા પહેલો જ દાખલો છે કે 3.52×10^5 તો દશાંશ ચિહ્ન છે એને અહીંયા 5 ઘાત છે એને સાદી સંખ્યામાં રૂપાંતરિત કરવા માટે આપણે આ 5 ઘાત દૂર કરવી હોય તો એનો ગુણાકાર આપણે દશાંશ ચિહ્ન છે આપણે કેટલા અંક જમણી બાજુએ ખસવું પડશે અહીંયા। તો આ દશાંશ ચિહ્ન છે એ 5 અંક જમણી બાજુએ ખસવાનું, એટલે કે 352 તો મૂકી જ દેવાના છે આપણે। હવે અહીંયા દશાંશ ચિહ્ન અહીંયા છે તો 5 અંક ખસવાનું, 1, 2 તો 2 અંક તો ખસ્યા, પછી આ 3, 4 અને 5 આ રીતે દશાંશ ચિહ્ન પછી 5 અંક આપણે જમણી બાજુએ ખસવાનું, એટલે જમણી બાજુએ 0, 0 દર્શાવવાના છે, એટલે દશાંશ ચિહ્ન છે જમણી બાજુએ જાય ધન ઘાત હોય તો। તો આ એનું સામાન્ય સ્વરૂપ થઈ ગયું। તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને કે કેવી રીતે આપણે સામાન્ય સ્વરૂપમાં
ફેરવવાના છે. તો અહીંયા દશાંશી નથી, આપણે ઉપર ઘાત છે એટલા ગણવાના. જો ન હોય કોઈ સંખ્યા, અહીંયા 52 પછી કોઈ સંખ્યા નથી, તો આપણે 00 મૂકીને ગણતરી કરવાની છે. ચલો એ જ રીતે ઋણ આપેલા છે એની અંદર જોઈ લઈએ કે 7.54 × 10⁻⁴ −4 છે એટલે ઋણ છે, એટલે એ નાની સંખ્યા હોય અને નાની સંખ્યામાં દશાંશ ચિહ્ન છે એ સંખ્યાની આગળની બાજુએ આવે. અહીંયા ધન સંખ્યા છે તો દશાંશ ચિહ્ન છે એ ક્યાં જશે? સંખ્યાની પાછળની બાજુએ જાય છે. અહીંયા સંખ્યાની આગળની બાજુએ આપણે લઈ જવાનું છે. તો અહીંયા 7.54 છે, જગ્યાએ 754 આપણે લખી દેવાના આ રીતે. હવે 4 છે −4, એટલે દશાંશ ચિહ્ન છે એ 4 અંક ડાબી બાજુએ આપણે ખસેડવાનું છે. સમજો, નાની સંખ્યા છે એટલે 0, દશાંશ ચિહ્ન આગળની બાજુ છે, નાની સંખ્યા બનાવવાની છે. તો અહીંથી આપણે 4 અંક, તો 1 પછી 2 3 અને 4 પછી દશાંશ ચિહ્ન મૂકીને આગળ 0 મૂકી દેવાનું, એટલે કે 0.000754 એનો જવાબ થશે. હવે આ છે એને ઘાત સ્વરૂપે ફેરવો તો આ જ જવાબ આવી જાય. તમે વિચારો કે 7.54 થાય તો આપણે કેટલા અંક છે એ 1, 2, 3, 4, એટલે −4 ઘાત થશે. તો આ ઋણ ઘાત હોય એટલે નાની સંખ્યા છે, નાની સંખ્યાને આપણે સંખ્યાની આગળની બાજુ દશાંશ ચિહ્ન મૂકવાનું છે. ચલો આની અંદર પણ તમે જોઈ શકો છો કે −5 આપી છે, 3 × 10⁵. હવે આની અંદર શું કરીશું કે 3 છે તો એની −5 છે એટલે કે નાની સંખ્યા બનશે. નાની સંખ્યા બને એટલે દશાંશ ચિહ્ન ક્યાં આવશે? સંખ્યાની આગળની બાજુએ. તો આપણે 3 મૂકી દેવાના છે. હવે કેટલા? 5 અંક આપણે નાની સંખ્યા તરફ એટલે કે ડાબી બાજુ જઈશું. તો અહીંથી આપણે ગણતરી કરો તો એ 1 પછી 2 3 4 અને 5 અંક ખસી લીધા પછી દશાંશ ચિહ્ન મૂકી અને 0 મૂકી દેવાનું, એટલે કે આની જે સાદી સંખ્યા થશે 0.00003. તો આ રીતે તમારે એનો સાદી સંખ્યામાં તમે ફેરફાર કરી શકો છો. જોઈ શકો છો કે −5 છે એટલે દશાંશ ચિહ્ન છે એ સંખ્યાની આગળની બાજુએ આવે. ધન ઘાત હોય તો દશાંશ ચિહ્ન છે એ પાછળ જશે, સંખ્યાની પાછળની બાજુએ જશે. આટલું ખાસ યાદ રાખવાનું છે. તો આ એના ઉદાહરણ છે. આપણે હવે સ્વાધ્યાય 12.2 વાત કરીએ તો સ્વાધ્યાય 12.2 અંદર પણ તમારે આવા જ દાખલાઓ છે અને પરીક્ષાની અંદર તમારે આ રીતે જ પૂછાતું હોય છે, એટલે ખાસ યાદ રાખજો. તો પહેલું છે કે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. પ્રમાણિત સ્વરૂપ એટલે કે ઘાત સ્વરૂપે દર્શાવવું. હવે અહીંયા તમે સંખ્યા જોઈ શકો છો કે 0.00000085 આપેલા છે, એટલે કે નાની સંખ્યા છે. નાની સંખ્યા હોય તો ઘાત કઈ આવશે? ધન કે ઋણ? હા, ઋણ ઘાત આવે, બરાબર ને? તો જેટલા દશાંશ આપણે ખસીએ એટલી ઋણ ઘાત દર્શાવવાની. તો દશાંશ આપણે પ્રથમ બે જે સંખ્યાઓ છે એની વચ્ચે જ મૂકવાનું છે. તો 85 છે એ બેની વચ્ચે જ આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું, એટલે 8.5 દશાંશ ચિહ્ન અહીં આવી ગયું. કેટલા અંક ખસ્યા? નાની સંખ્યા છે એટલે ઋણ ઘાત તો આવવાની જ છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 અંક આપણે ખસ્યા. દશાંશ ચિહ્ન છે એ 12 અંક જમણી બાજુએ લઈ ગયા, એટલે એની ઋણ ઘાત આવશે 12. માઇનસ આવશે, પણ કઈ આવશે? −12 ઘાત આવશે. ખ્યાલ આવી ગયો? હવે એ જ રીતે એના પછીનો બીજો દાખલો છે, તમે તમારે જાતે પ્રયત્ન કરજો, બરાબર. આપણે ત્રીજો દાખલો તમને સમજાવો, કારણ કે બીજો છે આના જેવો જ છે. તો ત્રીજો દાખલો છે એમાં તમે જુઓ તો 602 પાછળ કેટલા બધા મીંડા છે. આ સંખ્યાને બોલવી અઘરી પડે છે, લખવી પણ અઘરી પડે, પણ એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવીએ તો કેવી રીતે દર્શાવી શકાય? તો દશાંશ ચિહ્ન છે એ 6 અને 0 વચ્ચે આપણે મૂકી દેવાનું, એટલે કે 6.02, એટલે કે દશાંશ ચિહ્ન અહીં હતું એની જગ્યાએ આપણે આટલે લાવી દીધું. તો કેટલા અંક આ બાજુ ખસ્યા? અને સંખ્યા મોટી છે માટે ધન ઘાત આવશે. તો ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 અંક આપણે ખસ્યા, એટલે ધન ઘાત આવશે 10⁵, એટલે કે 6.02 × 10⁵ ઘાત થશે. તો આ વાત થઈ પ્રમાણિત સ્વરૂપમાં. બીજા જે દાખલા છે, ચોથો દાખલો છે, એ પણ તમે તમારી રીતે ગણી શકો છો. હવે આપણે પ્રશ્ન 2, નીચેની સંખ્યાને સામાન્ય સ્વરૂપે લખો. જે આપણે અગાઉ ઉદાહરણમાં જોયું સામાન્ય સ્વરૂપમાં કેવી રીતે લખાય, ઋણ ઘાત હોય
तो दशांश चिन्ह है कई बाजू आप जमणी बाजुए तो अँ आप पहला ज 3.02 है बराबर तो दशांश आप जमणी बाजू ले जाए अँ संख्या आ रीते लखीश पहला 302 हवे दशांश चिन्ह अँ थी छ अंक आप आ बाजू खसो डाबी बाजू सॉरी डाबी बाजू खसवानू है तो जोईए कि अँ थी गणतरी करो तो एक पछी बे त्रण चार पांच अने छ पछी दशांश चिन्ह ने पछी जीरो एटले के 0.000000302 आ एनो सामान्य स्वरूप थई गयो बराबर ख्याल आवी गयो तमने कि 3.02 × 10⁻⁶ नानी संख्या छे दशांश चिन्ह छे जे संख्या आपी छे एनी आगळनी बाजू आवे चलो 4.5 × 10⁴ बीजो दाखलो जोईए कि 4.5 × 10⁴ आपी छे શું કરીશું ધન ઘાત છે એટલે બરાબર કઈ ઘાત છે ધન એટલે દશાંશ ચિહ્ન છે એ આપણે સંખ્યાની પાછળની બાજુએ આવશે તો આ સંખ્યાની પાછળની બાજુએ આવે તો સૌથી પહેલાં 45 આપણે લખી દેવાના અને સંખ્યાની પાછળની બાજુએ દશાંશ ચિહ્ન કેટલું ખસશે ચાર અંક તો એક અંક અહીંથી એક અંક થઈ ગયો બીજો નથી માટે ઝીરો ત્રીજો અને ચાર અંક ખસી લીધું તો આ જવાબ આવશે 45,000 તમે જો ચાર અંક ખસવાનું છે તો અહીંથી આપણે ચાર અંક ગણો તો 1, 2, 3, 4 અંક ન હોય તો આપણે શૂન્ય મૂકી દેવાના બરાબર ત્રીજો દાખલો છે આવો છે તમે જાતે પ્રયત્ન કરજો બરાબર આપણે ચોથો દાખલો જોઈએ કે 1.001 × 10⁹ છે ધન ઘાત છે ધન ઘાત હોય એટલે દશાંશ છે એ સંખ્યાની પાછળની બાજુએ ખસશે તો આપણે સૌથી પહેલાં તો આ જે રકમ છે લખી દેવાય 1001 લખી દેવાની પહેલાં પછી શું કરવાનું 9 અંક આપણે જમણી બાજુએ જવાનું છે અંકની પાછળ જવાનું છે તો અહીંથી ગણતરી કરવાની તો 1, 2, 3 પછી 4, 5, 6, 7, 8 અને 9 સમજાય છે ક્યાંથી ગણતરી કરવાની આ જે દશાંશ ચિહ્ન છે ત્યાંથી આપણે 9 અંક ગણવાના ન હોય તો 0 મૂકી દેવાના તો 0 થી ગણતરી કરો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 થઈ ગયા તો આ એનું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું એના પછીનો છેલ્લો દાખલો જોઈએ છઠ્ઠો પાંચમો છે એ પણ તમે જાતે પ્રયત્ન કરજો છઠ્ઠો જોઈએ તો 3.61492 એટલે કે 61,492 × 10⁶ છે ધન ઘાત છે દશાંશ ચિહ્ન છે એ સંખ્યાની પાછળ આવશે આગળ નહીં આવે આવું યાદ રાખજો ઋણ હોય તો આગળ લેવાનું ધન હોય તો પાછળ લેવાનું છે તો આ પહેલાં રકમ લખી દેવાની બરાબર 36, 14, 92 આપણે લખી દીધા હવે 6 અંક દશાંશ ચિહ્ન છે એ જમણી બાજુ ખસીશું અહીંથી આપણે સંખ્યાની પાછળ લઈ જવાનું છે આ દશાંશને તો 1, 2, 3, 4, 5 પાંચ અંક તો ખસી ગયા છઠ્ઠું આપણે મૂકી દીધો આ એટલે કેટલા ખસે અહીંથી ગણતરી કરો તો 1, 2, 3, 4, 5 અને 6 તો આ એનો જવાબ થશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય અને પ્રમાણિત સ્વરૂપ આપેલું હોય એને સાદી સંખ્યા સ્વરૂપે સામાન્ય સ્વરૂપે કેવી રીતે લખી શકાય એનો આપણે અભ્યાસ કર્યો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 3 જોઈએ નીચેના વિધાનોને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે શું કરીશું અગાઉ આપણે જોઈ ગયા કે ભાઈ 1 માઇક્રોન બરાબર 1/10,00,000 મીટર થાય છે તો અહીંયા આપણે શું કરીશું તો એ નીચે જે આપ્યા છે એને ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ એટલે કે 1/10 ની કેટલી ઘાત થશે તો 1, 2, 3, 4, 5, 6 તો 10⁶ થશે હવે એને આપણે નીચે ઘાત છે એને ઉપર લઈ જઈએ એટલે શું થઈ જશે ઋણ થઈ જશે એટલે કે એનો જે જવાબ છે એ 1×10⁻⁶ મીટર થશે એટલે આ રીતે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય બીજો છે કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર 0. આપણને આપેલા છે 16.0 આપણને મીંડા આપેલા છે બરાબર અને 16 કુલંબ લખેલા છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા હોય તો 1 અને 6 ની વચ્ચે આ જે દશાંશ ચિહ્ન છે એ 1 અને 6 ની વચ્ચે લઈ જવું પડે રકમ છે એ ખૂબ નાની છે એટલે એની જે ઘાત આવશે એ ઋણ આવશે તો
તો કેટલા અંક આપણે ખસીએ છે એ ગણી લેવાના. તો અહીંથી ગણતરી કરીએ તો આ જોશો તો 3, 3, 6, 3, 9, 3, 12, 3, 15 ને 3, 18, 18 ને 1, 19. 19 એટલે કે 10 ની -19 ઘાત થશે. આ જે સંખ્યા આપી છે ખૂબ નાની છે એટલા માટે આપણે માઇનસ ઘાતમાં લખીએ છીએ. બેક્ટેરિયાનું માપ છે એ 0.00005 મીટર છે. તો આને પણ આપણે તમે જોશો તો નાનું માપ છે. નાનું માપ હોય ત્યારે આપણે ઋણ ઘાતાંક વડે દર્શાવીએ છીએ. તો અહીંયા જે દશાંશ છે એ આ જગ્યાએ છે, જગ્યાએ 5ની બાજુમાં આવે એટલે કે 5 × કેટલા મીંડા છે, કેટલા અંક ખસીએ છીએ આપણે, તો 1, 2, 3, 4, 5, 6 અને 7. 5 પછી આપણે જાય છે એટલે 7 આવે છે, એટલે કે 10 ની -7 ઘાત આપણે લખવી પડે. બરાબર. એ જ રીતે વનસ્પતિ કોષનું માપ છે એ 0.00001275 મીટર છે. તો પ્રમાણિત સ્વરૂપ ફેરવવા માટે પ્રથમ બે અંકો છે એની વચ્ચે દશાંશ ચિહ્ન આપણે લખવાનું છે, એટલે કે 1.275 × કેટલા અંક ખસ્યા, તો 1, 2, 3, 4, 5. બરાબર. અને નાની સંખ્યા છે એટલે માઇનસ ઘાત આવશે, એટલે 1, 2, 3, 4, 5 એટલે કે 10 ની -5 ઘાત આપણને મળે છે, એટલે 1.275 × 10 ની -5 ઘાત થાય છે. એ જ રીતે એક જાડા કાગળની જાડાઈ 0.07 મિલીમીટર છે. 0.07 મિલીમીટર તો એને આપણે ફેરવવા હોય તો દશાંશ ચિહ્ન છે આપણે નાની સંખ્યા છે આ એટલે ઋણ ઘાત આવશે, 7ની બાજુમાં 0 જશે એટલે 7 × કેટલા અંક ખસ્યા, 1 અને 2, તો 10 ની -2 ઘાત આપણને જવાબ મળે છે. તો આ રીતે નાની સંખ્યા હોય તો માઇનસ ઘાત આવશે, મોટી સંખ્યા હોય તો ધન ઘાત આવશે. એના પછીનો પ્રશ્ન ચોથો છે, એ પણ તમારે ખાસ સમજવા જેવો છે કે એક થપ્પી આપી છે એમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડી છે. એક ચોપડીની જાડાઈ 20 મિલીમીટર છે એવી 5 ચોપડીઓ છે અને 0.016 મિલીમીટર જાડાઈના 5 કાગળ છે અને એક કાગળની જાડાઈ છે 0.016 મિલીમીટર છે એવા 5 કાગળ છે. તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો. તો સૌથી પહેલાં આપણે આ જે 5 ચોપડીઓ છે એની ઊંચાઈ શોધી કાઢીએ, પછી 5 કાગળની શોધી કાઢીએ અને એ બંનેનો આપણે સરવાળો કરીએ. તો સૌથી પહેલાં 5 ચોપડીની ઊંચાઈ, તો 5 ચોપડીની ઊંચાઈ બરાબર જે જાડાઈ છે એની ઊંચાઈ થશે. 1 ની 20 છે તો 5 ની કેટલી થશે, તો 20 × 5 એટલે કે 100 મિલીમીટર એની ઊંચાઈ 100 મિલીમીટર થાય છે 5 ચોપડીની. ચલો એ જ રીતે 5 કાગળ છે તો 5 કાગળની પણ ઊંચાઈ સુધી લઈએ, તો 5 કાગળની ઊંચાઈ બરાબર 1 કાગળની 0.016 × 5. તો ગુણાકાર કરીએ તો 16 × 5 = 80. કેટલા દશાંશ કાપવાના છે આપણે જોઈએ તો 80 આપણે આ બાજુ લખીએ, 1, 2 ને 3, તો 1, 2 ને 3 એટલે 0.080 થશે. અથવા બીજી રીતે ગણતરી કરવી હોય તો 16 આપણે લઈ જઈએ તો 1, 2 ને 3 એટલે 10 ની -3 ઘાત થાય, એટલે 16 × 5 = 80. 80 × 10 ની -3 ઘાત પણ થશે. હવે આપણે કુલ થપ્પીની ઊંચાઈ, તો થપ્પીની કુલ ઊંચાઈ બરાબર, તો થપ્પીની કુલ ઊંચાઈ 100 મિલીમીટર આપણે ચોપડીની ઊંચાઈ વત્તા 0.080. 0.080 એટલે 100.0 છે એટલે 0.080 આ બંનેનો સરવાળો કરવો પડે. 100.000 અને સરવાળો કરીએ ત્યારે 0.80 એટલે કે 100.080 મિલીમીટર એની ઊંચાઈ થશે. તો આપણે જવાબ આ રીતે લખી શકાય કે થપ્પીની કુલ ઊંચાઈ, છેલ્લો જવાબ લખો તો લખી શકશે આપણે શકીએ, માટે થપ્પીની કુલ ઊંચાઈ 100.080 મિલીમીટર થશે. તો આ રીતે આપણે થપ્પીની કુલ ઊંચાઈ શોધી શકીએ છીએ. બરાબર. તો આ રીતે દાખલા તમારે ગણવાના છે. થેન્ક યુ.